સમાચારોમાં આગળ વધીએ. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વેલકમ પાર્ટી. સી આર પાટીલની હાજરીમાં અન્ય પક્ષના નેતાઓ જોડાશે ભાજપમાં. પક્કા આપણા દેશમાં નહીં, દુનિયાની અંદર પણ ગુજરાતનું મોડેલ અને ગુજરાતના કારણે દેશની વાત કરતા થયા છે. અનેક વિદેશમાં રહેતા લોકો અને વિદેશના વિદેશીઓ જ્યારે આપણા દેશમાં આવે છે ત્યારે ગુજરાતના અને દેશના વિકાસથી અંજાઈ જાય છે. એનો અર્થ એવો નથી કે એમના કરતા આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારું થયું છે, પરંતુ જે રીતે કામ શરૂ થયું છે, જે રીતે ડેવલપમેન્ટ શરૂ થયું છે, જે રીતે સર્વાંગી વિકાસની વાત છે, જે એની ઝડપ છે, જે એની ક્વોલિટી છે, એના કારણે વિદેશીઓને પણ લાગે છે કે ખૂબ ટૂંકા સમયની અંદર હવે ભારત દેશ પણ એમની સાથે સ્પર્ધા કરશે અને એ સ્પર્ધામાં એમનાથી આગળ નીકળવાની ક્ષમતા છે. આ મોટા મોટા દેશોને આટલો મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરતા વર્ષો લાગ્યા છે, દસકાઓ વીતી ગયા છે, જ્યારે આપણા દેશને છેલ્લા 10 વર્ષની અંદર જેનો વિકાસ જે થયો છે એ તો અપ્રતિમ છે. અને કોઈ એક દેશના પ્રધાનમંત્રી એના દેશને 10 વર્ષ જેવા નાના સમયની અંદર વિદેશ સાથે સ્પર્ધામાં લાવે, સર્વાંગી વિકાસની વાત કરે, આખા દેશના લોકોને એક તાતણી જોડે, એ તો આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરી શકે. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના પછી અનેક મેનિફેસ્ટો આવ્યા, અનેક ચૂંટણી ઢંઢેરાની અંદર દરેક પાર્ટીઓ જે રીતે લોકોને વચનો આપે છે, આકર્ષણ આપે છે, પ્રોમિસ કરે છે, પણ મોદી સાહેબે આ દિન સુધીમાં દરેક ઇલેક્શનમાં આપવામાં આવેલા તમામ વચનો કે જે ભારતીય જનતા પાર્ટી આપ્યા હતા એ પૂરા કર્યા છે. આ દિન સુધી દુનિયામાં એવી કોઈ પાર્ટી નથી કે એના સ્થાપનાથી એને આપેલા તમામ વચનો પૂરા કર્યા હોય એવી એકમાત્ર પાર્ટી જો દુનિયામાં હોય તે ભારતીય જનતા પાર્ટી છે, અને એના એકમાત્ર પ્રધાનમંત્રી હોય તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. કોઈ પ્રોમિસ મત ખેંચવા માટે નહીં, કોઈ લલચામણી જાહેરાત નહીં, પણ જે કોઈ ગેરંટી આપવી એને વળગી રહેવું, એને પૂરી કરવી. એટલા જ માટે આજે જો કોઈનો ચલણ છે, કોઈના ગેરંટીની વાત હોય છે, તો એ મોદીશ્રીની ગેરંટીની વાત હોય છે. લોકોને એનામાં વિશ્વાસ છે અને એના કારણે આખો દેશ આજે મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને આગળ વધી રહ્યો છે. થોડા દિવસ પહેલાનું આપણે વાતાવરણ જોયું હતું દેશમાં કે આખો દેશ રામમય બન્યો હતો. એક રામ મંદિરના નિર્માણને કારણે લોકો જાતિ જાતિનો ભેદ ભૂલી જાય, ભાષાનો ભેદ ભૂલી જાય, દરેક જણ એક તાતણે બંધાય, એવું જો કંઈ થયું એ રામ મંદિરના નિર્માણને કારણે થયું. અને એ નિર્માણ, જે ભવ્ય નિર્માણ, એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. મોદી સાહેબે એક ભગવાન માટે આપણે કહીએ કે ભગવાન રામ ભગવાન છે, પણ રામ અયોધ્યાના રાજા પણ હતા. તે રાજાને શોભે એવું મંદિર, એનું નિવાસસ્થાન હોવું જોઈએ. એટલા જ માટે મોદી સાહેબે કહ્યું કે હવે રામ એ ટેન્ટમાંથી એમના મંદિરમાં આવી ગયા છે. અને આ દેશના મંદિરનું નિર્માણ મોદી સાહેબે કેવું કર્યું, તમારા બધાના સાથ અને સહકાર સાથે દુનિયામાં જે શ્રેષ્ઠ મંદિરો છે એ પૈકીનું આ એક રામ મંદિર એ અહીં નિર્માણ થયું છે. એક મંદિરને કારણે આખો દેશ એકજૂટ થઈ જાય એ પણ ખૂબ મોટી વાત છે જે મોદી સાહેબે કરી બતાવ્યું છે. આપ સૌ આજે આવ્યા છે, હું આપ સૌનું સ્વાગત એટલા માટે પણ કરું છું,
કે આપ કોઈને કોઈ અલગ અલગ પાર્ટીમાં હતા, કાર્યકર્તા હતા, આગેવાન હતા, પણ આપને પણ એમ લાગે છે કે આ દેશ માટે કામ કરવું હોય, આ ગુજરાત માટે કામ કરવું હોય, તમારા જિલ્લા કે શહેર કે ગામ માટે કામ કરવું હોય તો મોદી સાહેબના નેતૃત્વમાં જોડાવાથી તમારા મનમાં જે સેવાની ભાવના છે એ પૂર્ણ કરી શકાશે, લોકો માટે કંઈ કરી ચૂકવાની જે તમારી નેમ છે એ પૂર્ણ થઈ શકશે, અને એટલા માટે તમે આજે સાથે જોડાવા આવ્યો છો. આપ સૌને હું વંદન કરીને આપનું સ્વાગત કરું છું. આપના મનમાં એક ભાવના પડી છે, લોકો માટે કામ કરવાની ભાવના, લોકોના વિકાસ માટેની ભાવના, ગુજરાતની અને ગુજરાતના માધ્યમથી દેશના વિકાસની ભાવના, એ અત્યંત મહત્વની વાત તમારા મનમાં પડી છે. એટલે આજે આપ સૌ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જયારે જોડાયો છો ત્યારે અમારી પણ બધાની જવાબદારી છે કે આપણે સૌ સાથે મળીને કામ કરીએ, આપણે સૌ મોદી સાહેબની જે અપેક્ષા છે તે પૂર્ણ કરીએ, આપણે સૌ આ દેશના લોકોની જે અપેક્ષા છે એ પૂર્ણ કરીએ. અને એટલે જ મોદી સાહેબે જાતિ કે ભાષાના કોઈ ભેદભાવ કર્યા વગર, કોઈને લાલચના ટુકડા આપ્યા વગર એમણે કહ્યું છે કે મારે આ દેશની અંદર મારા માટે ચાર પ્રાયોરિટી છે. પહેલી પ્રાયોરિટી છે એમના માટે આ દેશનો યુવાન, કે જે દેશની અંદર 65% યુવાનો હોય એ યુવાન જો નિરાશ થાય તો એના પર જે આધારિત એમના મા બાપ હોય એ પણ નિરાશ થાય, એના કારણે આખો દેશ નિરાશ થાય, આ નિરાશાના ઘટતામાં ધકેલાઈને જાય. એટલા માટે યુવાનોને પહેલા પ્રાધાન્ય આપવું જોઈએ, એમને સ્વાવલંબી બનાવવા જોઈએ, એમના ટેલેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. એના માટેની અનેક યોજનાઓ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. બીજી પ્રાયોરિટી આપી હતી એમના મહિલાઓ માટેની. આ દેશની અંદર પહેલા જે હતી એના કરતા મોદી સાહેબ આ પછી મહિલાઓની સુરક્ષા વધી છે. ગુજરાતમાં હતા ત્યારથી અને પ્રધાનમંત્રી બન્યા પછી તમે જોયું છે કે મહિલાઓને આજે એમની સુરક્ષા માટે મોદી સાહેબમાં પૂરો વિશ્વાસ છે. મોદી સાહેબે એમને બહેનોને સુરક્ષિત તો કરી છે, સાથે સાથે એમને અધિકાર પણ આપ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% જેટલા મહિલા બહેનો માટે રિઝર્વેશન આપીને એમને અધિકાર આપ્યો. પ્રધાનમંત્રી બન્યા પછી વિધાનસભા અને લોકસભાની અંદર એમને 33% રિઝર્વેશન સફળતાપૂર્વક આપનાર એ નરેન્દ્ર મોદી સાહેબ છે, અને એના કારણે આ દેશની મહિલાઓ સુરક્ષિતતા અનુભવે છે. સાથે સાથે એમ લાગે છે કે અમારો અધિકાર જો કોઈ અમને અપાવે છે તે મોદી સાહેબ અપાવે છે. એવા મોદી સાહેબને આપણે સૌ કાર્યકર્તા બનીને એમને હાથ મજબૂત કરવા માટે નીકળ્યા છે. એમની અનેક યોજનાઓના લાભ દ્વારા લોકોને એમની મુશ્કેલીમાંથી બહાર કાઢવા, એમનું જીવન સરળ બને એના પ્રયત્ન આપણે સાથે મળીને કરવાના છે. કોઈ સૂત્ર આપ્યા વગર, કોઈને ભરમાવ્યા વગર મોદી સાહેબે કામ કર્યું. એના કારણે જે ગયા વીકમાં રિપોર્ટ આવ્યો એમાં બહાર આવ્યો છે આંકડા કે આ દેશના 24 કરોડ લોકો, 140 કરોડમાંથી 24 કરોડ લોકો એ ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, એ મોદી સાહેબની દેન છે. અને એ બાકીના લોકોને પણ એમાંથી બહાર લાવવા આપણી બધાની સંયુક્ત જવાબદારી છે. આવો આપણે સાથે મળીને આ દેશનો, આ ગુજરાતનો અને ગુજરાતના માધ્યમથી આ સૌનો ભલો કરવા માટેના પ્રયત્નમાં લાગીએ. આપ સૌને અહીં આપનો સ્વાગત કરતા આનંદ અનુભવું છું અને આપણે સાથે મળીને આગળ વધીશું એવી આપને ખાતરી આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી. આભાર સાહેબ. આજે બે પૂર્વ ધારાસભ્ય સહિત અને પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો સહિત 1500 જેટલા કાર્યકર્તાઓ શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે કેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. હું પ્રથમ નામ લઈશ, શ્રી બાલકૃષ્ણ નારાયણભાઈ પટેલ, માજી ધારાસભ્ય ડભોઈ. શ્રી બાલકૃષ્ણ નારાયણભાઈ પટેલ. ત્યારબાદ જામનગર જિલ્લામાંથી પૂર્વ ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ કાલરિયા.
શ્રી ચિરાગભાઈ કાલરિયા પૂર્વ ધારાસભ્ય શ્રી જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી નાનજીભાઈ સિરોજિયાના પુત્ર શ્રી દીપકભાઈ સિરોજિયા, શ્રી દીપકભાઈ સિરોજિયા. ત્યારબાદ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ ગઢવી. આપણે સૌ તાળીઓના ગણગણાટથી વધાવી લઈશું. આપણા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. શ્રી બલવંતસિંહ ગઢવી, પ્રમુખ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ઓબીસી સેલ. શ્રી જસવંતભાઈ યોગી, ચેરમેન શ્રી એનડીડીએનટી સેલ જીપીસીસી. ત્યારબાદ બરોડા ડેરીના ડિરેક્ટર શ્રી રાહુલજી કુલદીપસિંહ. શ્રી રાહુલજી કુલદીપસિંહ બોલો, તાળીઓના ગણગણાટથી આપણે સૌ વધારીશું. શ્રી રામચંદ્ર આર બારિયા, જેઓ અપક્ષ વિધાનસભામાં ઉમેદવાર હતા હાલોલના, 58,000 થી વધુ મત મળ્યા હતા, તેઓ બીજા ક્રમે હતા. શ્રી રામચંદ્ર આર બારિયા. શ્રી બારિયા ગણપતસિંહ છેલ્લુભાઈ, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ. તેમની સાથે 23 પૂર્વ સરપંચશ્રીઓ, 25 ગ્રામ પંચાયતના સરપંચ પૂર્વશ્રીઓ, તેમજ એક તાલુકા પંચાયતના સભ્ય અને 65 જેટલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે શ્રી મુકેશભાઈ સખિયા, મહાસચિવ સરપંચ પરિષદ ગુજરાત. શ્રી એમ એમ ગઢવી, પ્રભારી પ્રદેશ સરપંચ પરિષદ. શ્રી નરસિંહભાઈ પટેલ, મંત્રી શ્રી ગુજરાત પ્રદેશ. એમની સાથે 7 જિલ્લાના 100 ગામોના સરપંચો જોડાઈ રહ્યા છે. આપણે તાળીઓના ગણગણાટથી વધાવીશું નરસિંહભાઈ પટેલને. શ્રી કટારીયા રાજુભાઈ ધનાભાઈ, સંકેશ્વર તાલુકા ખરીદ વેચાણ સંઘના આગેવાન, પાટણથી જોડાઈ રહ્યા છે શ્રી કટારીયા રાજુભાઈ ધનાભાઈ. ત્યારબાદ શ્રી ગોવાભાઈ ચેલાભાઈ ચુડાસમા, સમય તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન, સામાજિક આગેવાન તેમજ સહકારી આગેવાન છે. ત્યારબાદ ખેડા જિલ્લા પંચાયત વિપક્ષના નેતા શ્રી સોલંકી બાબુભાઈ રૂમાલભાઈ, શ્રી સોલંકી બાબુભાઈ રૂમાલભાઈ. ત્યારબાદ શ્રી બાબુભાઈ કે ખરાટી. જાણીતા કવિ, લેખક અને ગઝલકાર એવા શ્રી રમેશભાઈ ચૌહાણ આઈઆરએસ ઓફિસર હતા, શ્રી રમેશભાઈ ચૌહાણ. ત્યારબાદ એમની સાથે શ્રી વ્રજેશભાઈ મિસ્ત્રી શાહપુરથી જોડાઈ રહ્યા છે. એમની સાથે શ્રી મોહમ્મદ અમીન શેખ જુવાપુરાથી જોડાઈ રહ્યા છે.